વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટ બેઠકમાં ખેડૂતોને મોટી ભેટ આપે છે સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી હવે કૃષિ ધિરાણ પર પાક વીમો લેવા મરજીયાત હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો પાક વીમો મરજીયાત થતા ખેડૂતોમાં ખુશી પાક વીમો મરજીયાત થતા ખેડૂતોના પૈસા બચશે ખેતીના વ્યવસાયમાં વીમા કંપનીની જો જોહુકમી ઘટશે પ્રીમિયમ કપાયા પછી વળતર લેવાની મુશ્કેલી દૂર થશે ખેડૂતની મંજૂરી વગર પાક ધિરાણ વખતે નાણાં નહીં કપાય સરકારને પણ ખેડૂતોની ફરિયાદોનો સામનો નહીં કરવો પડે પાક વીમાની ટેકનિકલ ગૂંચવણમાંથી મુક્ત થશે ખેડૂતો મોદી સરકારે કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લીધો છે અગાઉ પાક વીમાને લઈને સરકાર સામે અનેક પ્રશ્નો ઊભા થયા હતા ત્યારે આજે મોદી કેબિનેટે પાક વીમો મરજીયાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે હવે ખેડૂતો પોતાની ઈચ્છા મુજબ પાક વીમો લઈ શકશે અગાઉ પાક વીમો ફરજિયાત હતો તે સમયે વીમા કંપનીઓને ઘી કેડા હતા જ્યારે ખેડૂતોને વીમા કંપનીઓની બેવડી નીતિઓનો સામનો કરવો પડતો હતો કારણ કે વીમો આપતી વખતે ખેડૂતોને લોભામણી જાહેરાતો કરવામાં આવતી હતી પરંતુ ગુજરાતમાં આવેલ આસમાની આફત સમયે ગુજરાતના ખેડૂતોને પાક વીમાના પૂરતા લાભ મળ્યા ન હતા જેને લઈને ખેડૂતોમાં ઉગ્ર રોષ પણ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા વીમા કંપની વિવાદમાં આવી હતી આક્ષેપ હતો કે કરોડો રૂપિયાના પ્રીમિયમ છતાં વીમા કંપની ખેડૂતોને યોગ્ય વીમો નથી ચૂકવતી જેને લઈને સાંસદોએ સવાલો ઉઠાવ્યા હતા તો ગુજરાત સરકારે પણ પાક વીમા મુદ્દે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી અગાઉ ખેડૂતને જાણ વગર બેન્કો પ્રીમિયમ કાપતી હતી ખેડૂતોની ઈચ્છા ન હોય તો પણ પ્રીમિયમ ભરવા માટે ફરજ પડાતી હતી વીમા યોજના સ્વૈચ્છિક બનતા હવે ખેતીના વ્યવસાયમાં વીમા કંપનીની જોહુકમી ઘટશે સાથે જ પ્રીમિયમ કપાયા પછી વળતર લેવાની મુશ્કેલી દૂર થશે ખેડૂતની મંજૂરી વગર પાક ધિરાણ વખતે નાણાં નહીં કપાય તો હવે સરકારને પણ ખેડૂતોની ફરિયાદોનો સામનો નહીં કરવો પડે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ